સૌથી પહેલા આપણે રમત જોઈએ. જૂથમાં જ રમત રમો. ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યોમાં નવી માહિતી ઉમેરતા જાઓ. ચલો બાળકો, આપણે એક સરસ મજાની રમત રમીએ. રમવી છે ને? હા ટીચર. તો ચાલો આપણે સમજી લઈએ કે રમત શું છે. સૌથી પહેલા હું એક વાક્ય બોલીશ. એ વાક્યમાં એક નવો શબ્દ ઉમેરીને નવું વાક્ય સાક્ષી બોલે. સાક્ષીના નવા બનાવેલા વાક્યમાં એક નવો શબ્દ ઉમેરીને નવું વાક્ય મિત બોલશે. ત્યાર પછી મિતના વાક્યમાં બીજો એક નવો શબ્દ ઉમેરીને ત્યાર પછીનું નવું વાક્ય હેમાંશી બોલશે. ચલો એકવાર ઉદાહરણ દ્વારા સમજી લઈએ. મારું વાક્ય છે, મેં કૂતરો જોયો. સાક્ષી, એ વાક્યમાં એક શબ્દ ઉમેરી અને નવું વાક્ય બોલ જોઈએ. ખૂબ સરસ. હવે એ વાક્યમાં નવો શબ્દ ઉમેરીને મિત વાક્ય બોલશે. વેરી ગુડ. હવે આ વાક્યમાં નવો શબ્દ ઉમેરીને હેમાંશી વાક્ય બોલશે. મે એક મોટો કાળો કૂતરો જોયો. વેરી ગુડ. સમજ પડી ને બધાને? તો ચલો બાળકો, હવે આપણે રમત રમવાનું શરૂ કરીએ. સૌથી પહેલા હું વાક્ય બોલીશ. મારું વાક્ય છે, રુક્સાનાએ ફરાક ખરીદ્યું. ચલો સાક્ષી, શબ્દ ઉમેરીને વાક્ય બોલો. વેરી ગુડ. તેમાં શબ્દ ઉમેરીને મિત વાક્ય બોલશે. વેરી ગુડ. તેમાં શબ્દ ઉમેરીને હવે હેમાંશી વાક્ય બોલશે. વેરી ગુડ. બધાને સમજ પડી ગઈ ને? તો ચલો હવે આપણે બીજું વાક્ય જોઈએ. બીજું નવું વાક્ય છે, હાર્દિક દોડે છે. સાક્ષી, એમાં શબ્દ ઉમેરીને વાક્ય બનાવ જોઈએ. હાર્દિક ખૂબ દોડે છે. વેરી ગુડ. મિત, હાર્દિક ખૂબ ઝડપથી દોડે છે. ખૂબ જ સરસ. હેમાંશી, હાર્દિક ખૂબ ઝડપથી બગીચામાં દોડે છે. વેરી ગુડ. હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ. હવેનું ત્રીજું વાક્ય છે, હવે ચંદ્રિકા રડશે. સાક્ષી, હવે ચંદ્રિકા દીદી રડશે. ખૂબ સરસ. મિત, વેરી ગુડ. હેમાંશી, હવે ચંદ્રિકા દીદી ખૂબ મોટેથી રડશે. ખૂબ સરસ. તો બાળકો, જોયું ને, એક એક શબ્દ ઉમેરવાથી વાક્ય મોટું બનતું જાય છે અને તેનો અર્થ પણ નીકળે છે. તો રમવાની મજા આવી ને? આગળ જોઈએ. હવે વાર્તા સાંભળો, વાંચો, વિચારો, લખો. તો સૌથી પહેલા આપણે જે ફકરો આપેલો છે વાર્તાનો, તેને સમજીશું અને પછી તેના પરથી સવાલના જવાબ લખીશું. સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવવી ખૂબ ગમે. અવનવી એટલે અલગ અલગ પ્રકારની, નવી નવી. ક્યારેક તે રસોડામાંથી ચપ્પુ અને પપ્પાની કાતર લઈને બેસે. તેને તપાસવું હોય કે બેમાંથી વધારે અણીદાર શું. તમને શું લાગે છે વિદ્યાર્થી મિત્રો, કાતરની અણી ઝીણી હશે કે પછી ચપ્પુ એટલે કે ચાકાની અણી ઝીણી હશે? વિચારો જોઈએ. અને એવું હોય તો ઘરમાંથી ચપ્પુ અને કાતર લઈને જોઈ લેજો કે કોની અણી વધારે છે. પરંતુ હા, ધ્યાન રાખજો કે તમને હાથમાં વાગી ના જાય. આગળ, પપ્પા દોડીને આવે અને સ્વીટુને સમજાવે, વાગી જાય. જોયું ને, સ્વીટુના પપ્પા પણ તેને સમજાવે છે કે કાતર અને ચપ્પુ વાગી જાય એટલે તેનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ક્યારેક વળી તે ઘરના ઝાપા પર હિંચકો ખાય તો ક્યારેક હિંચકાના સળિયા પર ચડી જાય. કોઈ હાફડા ફાફડા થઈ આવે અને તેને ઉતારીને પૂછે, શું કરે છે? સ્વીટુ સામો પ્રશ્ન પૂછે, બેમાંથી શું ઊંચું? સમજ પડી ને બાળકો? સ્વીટુ શા માટે ઘરના ઝાપા અને હિંચકાના સળિયા પર ચડીને હિંચકા ખાતી હતી? કારણ કે તેને જોવું હતું કે બંનેમાંથી ઊંચું શું. પણ તમને શું લાગે છે બાળકો, એવી રીતે ઝાપા પર ચડી જવાય અને હિંચકા ખવાય કે પછી હિંચકાના સળિયા પર ચડી જવાય?
ત્યાંથી પડવાની બીક રહે ને વાગી પણ જાય, એટલા માટે જ ઘરના સભ્યો સ્વીટુને સમજાવતા. આગળ એક વખત મમ્મી તેને ગાલ પર પથ્થર ઘસતા જોઈ ગયા. તેમણે પૂછ્યું, શું કરે છે? સ્વીટુ કહે, પથ્થરને લીસા કરું છું. હસવું આવી ગયું ને બાળકો? ગાલ પર પથ્થર ઘસવાથી પથ્થર લીસા થાય ના થાય પણ સ્વીટુને કોણ સમજાવે? આવું જે કાંઈ થાય દાદી તેની વાર્તા બનાવે અને રોજ રાત્રે સ્વીટુને કહે. એક છોકરી બહુ સાહસિક. સ્વીટુ ઉમેરે, તેનું નામ સ્વીટુ. દાદી કહે, તે ક્યારેક ચપ્પાની ધાર તપાસે પણ પપ્પાને જોડે રાખીને, ક્યારેક વળી હિંચકાની ઊંચાઈ માપે ત્યારે તે ફોઈને જોડે રાખે, ક્યારેક તેને થાય કે શું વધારે લીસું, પથ્થર કે મારો ગાલ, તો એ મમ્મીને પૂછવા જાય. આવી વાતો સાંભળતા સાંભળતા સ્વીટુ બેન પોડી જાય. તો બાળકો, આ નાનકડી વાર્તામાંથી તમે શું શીખ્યા? આપણે ક્યારેક કંઈક પ્રશ્ન થાય તો આપણે ડાયરેક્ટ આવી રીતે અખતરા કરવા જોઈએ નહીં. ક્યારેક વાગી પણ જાય અથવા ક્યારેક આપણે પડી પણ જઈએ, એટલે આવું કંઈ કામ કરતા હોઈએ ત્યારે આપણે આપણાથી મોટાને સાથે રાખવા જોઈએ અથવા તો તેમને પૂછીને કામ કરવું જોઈએ. પ્રશ્ન ઓળખી કાઢો, તે વ્યક્તિ કે વસ્તુના નામ ફરતે ફકરામાં ગોળ કરો. સ્વીટુના ઘરમાં સૌથી મોટું કોણ? કોણ છે સૌથી મોટું? દાદી, એટલે દાદી ફરતે ગોળ કરીશું. બીજું, સ્વીટુના ઘરમાં સૌથી નાનું કોણ? કોણ થશે સૌથી નાનું? સ્વીટુ પોતે જ, એટલે હવે સ્વીટુની ફરતે ગોળ કરીશું. ત્રીજું, સ્વીટુના ઘરમાં સૌથી અણીદાર શું? સૌથી અણીદાર થશે ચપ્પુ, એટલે કે ચાકુ, તો હવે ચપ્પુ ફરતે ગોળ કરીશું. ચોથું, સ્વીટુના ઘરમાં સૌથી બુઠ્ઠું શું? બુઠ્ઠું એટલે કે જેની અણી હોય નહીં, તો બુઠ્ઠું થશે કાતર, તો કાતર ફરતે ગોળ કરીશું. પાંચમું, સ્વીટુના ઘરમાં સૌથી ઊંચું શું? સૌથી ઊંચું થશે હિંચકાના સળિયા. છઠ્ઠું, સ્વીટુના ઘરમાં સૌથી નીચું શું? સૌથી નીચું થશે ઝાપો, તો હવે ઝાપા ફરતે ગોળ કરીશું. સાતમું, સ્વીટુના ઘરમાં સૌથી લીસું શું? સૌથી લીસા તો સ્વીટુના ગાલ થશે, એટલે હવે ગાલ ફરતે ગોળ કરીશું. આઠમું, સ્વીટુના ઘરમાં સૌથી ખરબચડું શું? ખરબચડું એટલે તે લીસું ના હોય, ખાડા ખાડાવાળું હોય, તેને ખરબચડું કહેવાય, તો તેનો જવાબ આવશે પથ્થર, તો હવે પથ્થર ફરતે ગોળ કરીશું. આગળનો પ્રશ્ન સાંભળો, વાંચો, વિચારો. આપેલો પ્રસંગ મોટેથી વાંચી સંભળાવો, ત્યારબાદ વર્ગમાં ભજવો. આધ્યા બહેન ખૂબ મોટા જાસૂસ, જૂના અને જાણીતા. દૂર દૂરના ગામથી, નાના મોટા શહેરથી લોકો તેમની સલાહ લેવા ફોન કરે. આધ્યા બહેન બધી વિગત ફોન પર પૂછે, એમ તેઓ ગુમ થયેલી ચીજ કે ખોવાયેલી વસ્તુ અથવા જીવ શોધી આપે. અદ્વિત ભાઈનો વહાલો ઘોડો મળતો નહોતો, તેમણે વહેલી સવારે આધ્યા બહેનને ફોન જોડ્યો. આધ્યા બહેન બોલે છે, તમારા ઘોડાનો દેખાવ કેવો હતો? અદ્વિતભાઈ, ચાર પગ, બે આંખ, બે. હજી તો એ બોલતા હતા ત્યાં જ વચ્ચે આધ્યા બહેન બોલે છે, બધા ઘોડાને હોય એ તો, તમારા ઘોડાની ખાસ વાત? અદ્વિતભાઈ, તેની સુંદર સોનેરી વાળ છે, લીસી ચમકતી ચામડી છે. અદ્વૈતભાઈ આગળ બોલે છે, તેના કપાળ પર કથ્થાઈ ચાંદો છે. આધ્યા બહેન, આ બરાબર, આવી જ બીજી વિશેષ વાતો જણાવો. અદ્વૈતભાઈ, તેના બંને પાછલા પગ પર પણ કથ્થાઈ ચાંદા છે. આધ્યા બહેન, સરસ, હવે કહો ક્યારે ખોવાયો, છેલ્લે ક્યાં જોયો હતો? અદ્વૈતભાઈ, અડધા કલાક પહેલા ઘર પાસેથી, હજી તો એ બોલતા હતા ત્યાં જ વચ્ચે આધ્યા બહેન બોલે છે, તમે ક્યાં ક્યાં તપાસ કરી? અદ્વૈતભાઈ, તપાસ નથી કરી, સીધો તમને ફોન કર્યો. આધ્યા બહેન, પહેલાં તમારા ઘર, ખેતર, વાડી કે ઘોડારમાં તપાસ કરો. અદ્વૈતભાઈ, હા એ ખરું.
તમને શું સમજ પડી બાળકો આ પ્રસંગ પરથી? મને તો એવું લાગે છે કે આદ્યા બહેન ગમે તેટલા મોટા કે પ્રખ્યાત જાસૂસ હોય, પરંતુ અદ્વૈતભાઈએ તેમનો ઘોડો ખોવાયો તો પહેલાં તેમને શોધવો જોઈતો હતો, કારણ કે જેટલી વાર સુધી તેમણે ફોનમાં વાત કરી એટલી વાર સુધીમાં તો ઘોડો દૂર પણ ચાલ્યો ગયો હશે. તમને બીજું શું સમજાવ્યું આમાં, તમારે તે વિચારવાનું છે. એના પરથી સવાલ જવાબ. સાચા શબ્દ પર ખરાની નિશાની કરી મોટેથી વાંચો. પહેલું, આદ્યા બહેન પ્રખ્યાત, વૃદ્ધ, નકામા, હોશિયાર જાસૂસ હતા. શું આવશે? પ્રખ્યાત એટલે કે ખૂબ જ પ્રચલિત, તેને બધા ઓળખતા. તેથી પ્રખ્યાત પર ખરાની નિશાની કરી તો વાક્ય થઈ જશે, આદ્યા બહેન પ્રખ્યાત જાસૂસ હતા. બીજું, આદ્યા બહેન પાસે પોલીસ, ગામ લોકો, શહેરીજન, ચોર સલાહ લેવા આવે. કોણ સલાહ લેવા આવતું આદ્યા બહેન પાસે? ગામ લોકો અને શહેરના લોકો. એટલે તે બંને પર ખરાની નિશાની કરીશું તો વાક્ય થઈ જશે, આદ્યા બહેન પાસે ગામ લોકો, શહેરીજન સલાહ લેવા આવે. ત્રીજું, ચાર પગ, બે કાન, એક પૂંછડી કોને હોય? પક્ષીને, પ્રાણીને, વનસ્પતિને કે જંતુને? પ્રાણીને, બરાબર ને? એટલે વાક્ય થઈ જશે, પ્રાણીને ચાર પગ, બે કાન, એક પૂંછડી હોય. ચોથું, અદ્વૈતભાઈના ઘોડાના વાળ સોનેરી, ખૂબ લાંબા, લીસા, બુચ્છેદાર આમાંથી કેવા હતા? સોનેરી. પાંચમું, અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા લીસી, મેલી, ખરબચડી કે ચમકતી આમાંથી કેવી હતી? ઘોડાની ત્વચા લીસી અને ચમકતી હતી. મજા આવી ને બાળકો? તમે પણ ઘરે તમારા મિત્રો, ભાઈ બહેન સાથે રમજો અને ખૂબ મજા કરજો અને થોડું હોમવર્ક પણ કરજો. આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.